નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણની અંદર વિરામ ચિહ્નો વિશે અભ્યાસ કરીશું. એની અંદર આપણે વિરામ ચિહ્નોની અંદર શીખતા પહેલા જોઈશું આપણે કે આપણે પાઠ વાંચતા હોઈએ ત્યારે વાક્યોની વચ્ચે અને વાક્યના છેડે કેટલાક ચિહ્નો જોઈએ છે. આ ચિહ્નોને વિરામ ચિહ્નો કહે છે. આપણે પાઠ વાંચતા હોઈએ ત્યારે વાક્યની વચ્ચે ક્યાં તો વાક્યને છેડે કેટલાક આપણે ચિહ્નો એવા જોઈએ છે કે જેને આપણે શું કહીએ છે, એ વિરામ ચિહ્નો કહે છે. વિરામ ચિહ્નો તો કે વિરામ ચિહ્નો એ વાંચન લેખનનો પ્રાણ છે. બરાબર, વિરામ ચિહ્નો એ શું છે, વાંચન લેખનનો પ્રાણ છે. તેના સિવાય ભાષા સમજવી અઘરી છે. બરાબર, આ વિરામ ચિહ્નો વિના તો કે ભાષા સમજવી ઘણી અઘરી છે. જો વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો અર્થનો અનર્થ થવાનો સંભવ છે. બરાબર, આપણા વિરામ ચિહ્નો છે એ વાક્યની અંદર યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે. બરાબર, એ અનર્થ થઈ જવાનો સંભવ રહેલો છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે, એના વિશે આપણે જોઈએ તો કે કાયદાનું પાલન કરવું નહીં કરનારને સજા કરવામાં આવશે. બરાબર, તો અહીં અલ્પવિરામ ખોટી જગ્યાએ મુકાયું છે. બરાબર, ક્યાં છે તો કે અહીંયા અલ્પવિરામ છે એ ખોટી જગ્યાએ મુકાયું છે. બરાબર, એટલે કાયદાનું પાલન કરવું નહીં, એટલે કાયદાનું પાલન કરવાનું નથી, કરનારને સજા કરવામાં આવશે. તો અહીંયા વિરામ ચિહ્ન છે. બરાબર, તો અહીં ચિહ્ન છે એ ખોટી જગ્યાએ મુકાયું છે. બરાબર, હવે યોગ્ય જગ્યાએ આપણે મૂકીએ છીએ તો કેવું વંચાય છે, તો ધ્યાન આપો, કાયદાનું પાલન કરવું, કાયદાનું પાલન કરવા નહીં કરનારને સજા કરવામાં આવશે. બરાબર, તો અહીંયા આપણે જોયું તો કે અહીંયા એ વિરામ ચિહ્ન છે આપણે એ અલ્પ વિરામ છે યોગ્ય જગ્યાએ આપણે મૂક્યો છે, જેથી આપણને એ અર્થ જળવાઈ રહે છે. બરાબર, કે કાયદાનું પાલન કરવું, જો નહીં કરશો તો એના માટે તમને સજા કરવામાં આવશે. બરાબર, તો આ રીતે એ વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો હોય છે. હવે વિરામ ચિહ્ન છે. બરાબર, તો વિરામ ચિહ્નની અંદર પહેલું છે પૂર્ણ વિરામ, તો કે આ પૂર્ણ વિરામ આ રીતે મૂકવામાં આવે છે આ વાક્યના અંતે. બરાબર, તો એના વ્યાખ્યા જોઈએ શું કહે છે. બરાબર, તો કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. આપણે કોઈ પણ જાતની હકીકત સત્ય છે, બરાબર, એ કહેવી હોય કે માહિતી કોઈ પણ પ્રકારની આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. બરાબર, ઉદાહરણ જોઈશું એટલે તેના પરથી ખ્યાલ આવશે. પેલું છે, એની આંખમાં જળજળિયા આવ્યા. બરાબર, એની આંખમાં જળજળિયા આવ્યા, તો કે અહીંયા જે જોયું છે, બરાબર, તો કે એની આંખમાં જળજળિયા આવ્યા એટલે કે આંખમાં પાણી આવવું. બરાબર, એ જળજળિયા એટલે તો એની આંખમાં જળજળિયા આવ્યા એ શું છે, એની હકીકત છે, એ કહે છે કે એની આંખમાં જળજળિયા આવ્યા. બરાબર, અને વાક્યના અંતે શું મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે, એટલે આગળ કે કશું કહેવાનું થતું નથી. એને જે કહેવાનું છે એ કહી દીધું છે કે એની આંખમાં જળજળિયા આવ્યા. બરાબર, એટલે આગળ કહેવા આ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, એટલે એના આગળ બીજું કશું કહેવાનું થતું નથી, એટલે અહીં એ વાક્ય પૂર્ણ થાય છે, એટલે અહીં વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે. બીજું, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. બરાબર, પૂર્ણ વિરામ. બરાબર, તો કે ગુજરાતની રાજધાની, સોરી, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. બરાબર, બરાબર છે, તો કે આપણને જે હકીકત છે એ કહે છે. બરાબર, જે હકીકત કહેવાની છે કહેવાઈ ગઈ છે, હવે આગળ કશું કહેવાનું થતું નથી, એટલે અહીંયા શું મૂકવામાં આવી દીધું, પૂર્ણ વિરામ મૂકી દીધું, એટલે કે વાક્ય પૂરું થઈ ગયું છે, એટલે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. ત્રીજું વાક્ય, નાનો છોકરો ઊભો થયો. બરાબર, તો એને જોયું છોકરાને કે છોકરો એ ઊભો થયો,
કે નાનો છોકરો ઉભો થઈ બરાબર એ શું કરે છે તો કે હકીકત કહે છે માહિતી આપે છે બરાબર તો અહીં નાનો છોકરો ઉભો થઈ પછી શું ક્રિયા કરે છે એનું કોઈ ઉલ્લેખ નથી બરાબર જે કહેવાનું છે કહેવાય ગઈ અને અંદર શું કીધું તો પૂર્ણ વિરામ મૂકી દીધું એટલે નાનો છોકરો ઉભો થઈ અહીં વાક્ય પૂરું થઈ ગયું એટલે પૂર્ણ વિરામ મૂકી દીધો છે બરાબર તો આ રીતે આપણે વિરામ પૂર્ણ વિરામ એ વાક્યના અંતે મૂકવામાં આવે છે હવે પૂર્ણ વિરામ છે એની અંદર તો કે ક્રમ સૂચક શબ્દ કે કક્કાવાળીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે બરાબર આ કૌંસ વગર બરાબર આ કૌંસ વાળો અને આ કૌંસ વગર આવે ત્યારે મૂકવામાં આવે બરાબર તક્કાવાળીમાં પણ એ રીતે હોય છે કૌંસમાં હોય તો નહીં અને આમ આવ્યો હોય તો પોતો અહીંયા એ પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે બરાબર તો કે ક્રમ સૂચક જ્યારે ક્રમ દર્શાવીએ છીએ બરાબર તો એ શબ્દો કૌંસ વગર આવે ત્યારે અહીંયા કૌંસ નથી ગયું ત્યારે આવે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે એ પૂર્ણ વિરામ મૂકીએ છીએ તો જો ભાઈ ક્રમ છે પહેલું બરાબર એક આપ્યું છે તો એ પૂરું થઈ એટલે પૂર્ણ વિરામ મૂકાઈ ગયો બરાબર નદી બીજો ક્રમ આપ્યો બીજો પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે પર્વત ત્રીજો નંબર આપ્યો પછી એ ટપકું મૂકવામાં આવી છે સમુદ્ર બરાબર એ જ રીતે કક્કાવાળીના શબ્દ કૌંસ વગર આવે ત્યારે આ રીતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે બરાબર તો કે ક પછી ટપકું મૂકવા પૂર્ણ વિરામ ગુજરાતી ખ પછી પૂર્ણ વિરામ હિન્દી ગ પૂર્ણ વિરામ અંગ્રેજી આમ ક્રમ સૂચક શબ્દ કે કક્કાવાળીના શબ્દો કૌંસ વગર આવે બરાબર આવા કૌંસમાં હોય બરાબર કૌંસ વગર આવે ત્યારે આ રીતે એ પૂર્ણ વિરામ મૂકી શકાય છે જે એક અને કની અંદર પૂર્ણ વિરામ મૂક્યો છે એ રીતે આવે છે બરાબર તો આ રીતે આપણે પૂર્ણ વિરામ છે પૂર્ણ વિરામ વિશેની આપણે માહિતી મેળવી કે પૂર્ણ વિરામ કોને કહેવાય કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે શું પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે જેના ઉદાહરણ આપણે જોયા ત્યારબાદ ક્રમ સૂચક શબ્દ કે કક્કાવાળીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે આવા પૂર્ણ વિરામ છે એ ક્રમની અંદર પણ અને આ કક્કાવાળીના શબ્દોમાં પણ મૂકી શકાય છે હવે આગળનો જે મુદ્દો છે અલ્પવિરામ બરાબર તો શું કહે છે અલ્પવિરામ તો કે આ રીતે અલ્પવિરામ આવે છે બે કે તેથી વધુ નામોને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મૂકાય છે બરાબર બે નામો તો એની અંદર આપણે જોઈએ બરાબર તો કે નરેશ સુધીર અલ્પેશ બરાબર આવા નામો આપેલા હોય બરાબર તો આવા નામો છે એ ભેગા છે આપણે અહીંયા કોઈ પણ જાતનું વિરામ ચિહ્ન મૂકવામાં આવ્યું નથી અને એને માનતા કેવું લાગશે નરેશ સુધીર અલ્પેશ બરાબર તો અહીં આપણે એને જુદા પાડવા હોય ત્યારે શું કરવાનું અલ્પ વિરામ મૂકવામાં આવે છે બરાબર તો અહીં પણ એ રીતે એ જોઈશું આપણે બે કે તેથી વધુ નામોને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મૂકાય છે વળી સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મૂકાય છે બરાબર તો કે અહીં જોઈશું પહેલું વાક્ય કે જેનાથી આપણને સમજ પડે પહેલું વાક્ય છે અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને મસાલા ખરીદ્યા બરાબર આ પહેલું વાક્યની અંદર આપણે આ અલ્પવિરામ વાળું વાક્ય છે મૂકેલા છે અને વાંચીએ જો આની અંદર આપણે આ અલ્પવિરામ કાઢી નાખીએ તો કેવું વંચાશે તો કે અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને મસાલા ખરીદીએ બરાબર તો કે વાંચશું ત્યારે એ વાક્ય વાંચેલું યોગ્ય ગણાશે નહીં યોગ્ય ન લાગે તેથી અહીં નામને એ શું કરે જુદા પાડવા માટે અહીં શું કરવામાં આવ્યો છે એ અલ્પવિરામ મૂકવામાં આવ્યા છે જેથી વાક્ય વાંચતા ફાવે બરાબર અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને મસાલા ખરીદ્યા તો આ જે શબ્દ છે બે શબ્દને છૂટું પાડવા માટે શું અહીંયા અલ્પ વિરામ લેવો પડે છે થોડો અલ્પ લેવો પડે છે બરાબર ચા ખાંડ બરાબર
તો એ જા અને ખાન વચ્ચે જે શબ્દો બોલીએ એના વચ્ચે જે થોડો ગેપ પડે છે, થોડો વિરામ કહીએ છીએ, તેને અલ્પવિરામ કહીએ છીએ. બરાબર. આમ અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદીએ. બરાબર. ચાલો ત્યારબાદ આપણે બીજો વાંકો જોઈએ. પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. તો અહીંયા પણ બે થી વધારે નામ આપેલા છે. બરાબર. તો એને એ જુદા પાડવામાં આવ્યા છે કે પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. બરાબર. તો અહીંયા પેન અને પેન્સિલ, બરાબર, તો પેન, પેન્સિલ એ બે વચ્ચે આપણે શું કરીએ છીએ, થોડો વિરામ લઈએ છીએ, અલ્પ વિરામ. બરાબર. તો અહીં એ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા જોઈ શકો તમે પેન્સિલ પછી અને એ રબર લઈને જ આવવું. તો અહીંયા શું છે તો કે આ વાક્યની અંદર પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. અહીંયા છેલ્લું નામ હોય, બરાબર, આ નામ આપેલા છે, આ નામ આપેલા છે, બરાબર, એ નામને છેડે, બરાબર, છેલ્લું નામ આવે, છેલ્લું નામ છે, બરાબર, એને છેલ્લું નામ આવે તેના આગળ શું મૂકવામાં આવે છે, અને, બરાબર, તો છેલ્લું નામ એ અનેથી જોડાયેલું હોય છે. ક્યાં છે અને અહીંયા, બરાબર, ત્યાં અલ્પવિરામ ન મૂકાય. એટલે કે આની અંદર છેલ્લું નામ હોય એના આગળ અને દ્વારા કહેવાય, એ અને મૂકવામાં આવે છે, એની જગ્યાએ અલ્પવિરામ મૂકી શકાય નહીં. બરાબર. ત્યારબાદ ત્રીજું વાક્ય, સુધીર, સુરેશ, મુકેશ અને સુદર્શન બધા પાસ થયા. બરાબર. તો અહીંયા પણ જે શબ્દ છે એ શબ્દ જે બોલ્યો એની વચ્ચે તો થોડો થોડો અલ્પવિરામ લેતો લેતો એ શબ્દ બોલ્યો. સુધીર, સુરેશ, સુકેત અને સુદર્શન બધા પાસ થયા. બરાબર. તો આ રીતે આપણે શું કે બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે આપણે શું કરવો પડે, થોડો અલ્પ વિરામ લેવો પડે. બરાબર. એટલે અલ્પ વિરામ મુકાય છે. વળી સંબોધન કરતી વખતે પણ એ અલ્પ વિરામ મુકાય છે. બરાબર. તો આ રીતે આપણે આજના વિડીયોની અંદર આ વિરામ ચિહ્નોની અંદર આટલી માહિતી મેળવી, એની અંદર પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ વિશે અભ્યાસ કર્યો. હવે આવનારા બીજા અલ્પ બીજા વિરામ ચિહ્નો છે એ આવતા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું.